આપણે આગળના વિડિયોમાં શીખી ગયા કે ત્રિકોણના મુખ્ય પ્રકાર પેટા પ્રકાર અને કયા પ્રકારનો ત્રિકોણ બનાવે છે અને ત્રિકોણનો માપ કયા છે હવે આપણે ત્રિકોણના માપ પરથી આપણે દાખલા ગણવાના છે તો અહીંયા આપેલા છે કે નીચે આપેલા દાખલા ગણો તમને બે ઉદાહરણો સમજાવીશ તો ખાસ ધ્યાનથી સમજવાના છે બાકી બધા દાખલા તમારે જાતે ગણવાના રહેશે પહેલો દાખલો છે અહીંયા કે નીચે આપેલા દાખલા ગણો હવે અહીંયા આપેલું છે તમને એક ત્રિકોણના બે ખૂણાના માપ અનુક્રમે અનુક્રમે એટલે ક્રમવાઇઝ 90 અંશ અને 30 અંશ છે અહીંયા આપેલું છે તમારો અંશ અહીંયા અંશ શબ્દ બોલાશે આ ટપકું જે કરેલું છે એને અંશ કહેવામાં આવે છે 30 અંશ છે તો ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ કેટલું હશે અહીંયા અનુક્રમે બે ખૂણાના માપ આપી દીધા છે અને ત્રીજા ખૂણાનું આપણે માપ શોધવાનું છે આપણે હવે ધારી લઈએ કે ત્રિકોણ PQR છે અહીંયા ત્રિકોણની આપણે આકૃતિ દોરવાની નથી ખાલી તમારે સમજ માટે ધારવાનું છે કે આપણે નામકરણ આપવાનું છે કે આપણે તો શીખા આગળ કે ABC એવું ત્રિકોણનું નામ આપ્યું હતું એવી રીતના આપણે ધારી લઈએ ત્રિકોણ કે ત્રિકોણ PQR છે નામ આપણે આપી દીધું છે PQR અહીંયા ત્રિકોણનો સિમ્બોલ દોરેલો છે આ ત્રિકોણ શબ્દ લખવાનો નથી પણ ત્રિકોણનો ચિહ્ન દોરવાનું છે અને ત્રિકોણ બોલવાનું છે ત્રિકોણ PQR છે બરાબર હવે આપણે અહીંયા આગળ જોઈએ ધારો કે ત્રિકોણ PQR છે એની અંદર તમને ત્રિકોણના બે ખૂણાના માપ આપેલા છે કયા કયા તો કે 90 અંશ અને 30 અંશ તો સૌથી પહેલા આપણે જે છે PQ એનું માપમાં જ આપણે ધારી લેવાનું છે કે ધારો કે ત્રિકોણ PQR છે આપણે ત્રિકોણને ધારી લીધો એનું નામકરણ કરી લીધું છે હવે માપ ખૂણો અહીંયા તમને મેં M લખીને બતાવેલો છે M એટલે કે માપ આ M છે અંગ્રેજી મૂળાક્ષર એને માપ કહેવામાં આવે છે આપણે માપ ગુજરાતી શબ્દ આમ નથી લખવાનો ભૂમિતિની અંદર પણ એ માપ ખૂણાની જગ્યાએ તમારે આ M નું ચિહ્ન મૂકવાનું છે માપ ખૂણો ખૂણાનું ચિહ્ન આપણે બધાને ખબર જ છે કે આવી રીતના કરવાનું છે માપ ખૂણો P બરાબર આપણે 90 અંશ લઈ લીધા છે અને માપ ખૂણો Q બરાબર આપણે 30 અંશ કેમ કે અહીંયા તમને અનુક્રમે આપેલા છે કોઈ નામ આપેલું નથી કે માપ ખૂણો આટલા બરાબર આટલા હશે પણ અહીંયા તમને અનુક્રમે આપેલા છે અને આપણે એને ધારી લીધા છે કે માપ ખૂણો P બરાબર 90 અંશ માપ ખૂણો Q બરાબર 30 અંશ અને માપ ખૂણો R બરાબર કેટલા એટલે કે આપણે ત્રીજા ખૂણાનું માપ શોધવાનું છે તો અહીંયા આપેલું છે કે ત્રીજા ખૂણાનું માપ કેટલું થાય તો આપણે ત્રીજા ખૂણાનું માપ શોધવાનું છે એટલે કે ત્રીજો ખૂણો કયો છે તો કે માપ R એટલે કે માપ ખૂણો R બરાબર કેટલું થાય એ આપણે શોધવું તો સૌથી પહેલા આગળના વિડિયોમાં આપણે શીખી ગયા કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા કેટલો થાય તો કે 180 અંશ આ ખાસ ધ્યાન રાખવાનું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તો અહીંયા આપણે લખીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ હવે આપણે એનો દાખલો ગણવાનો છે તો અહીંયા માટે કરી મૂકવાનું છે માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q વત્તા માપ ખૂણો R બરાબર 180 અંશ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કે ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરવાનો છે એટલે આપણે ત્રણેય ખૂણા લખી દીધા છે અને એના બરાબર કેટલો થાય તો 180 અંશ હવે માપ ખૂણો P બરાબર કેટલા હતા 90 અંશ તો આપણે 90 લખ્યા છે અહીંયા માપ ખૂણો P ની જગ્યાએ 90 અંશ લખ્યા વત્તા માપ ખૂણો Q બરાબર કેટલા મૂકેલા હતા 30 અંશ તો માપ ખૂણો Q બરાબર આપણે 30 અંશ મૂકીશું અને માપ ખૂણો R બરાબર કેટલા છે તો આપણે શોધવાના છે તો માપ ખૂણો R બરાબર એમણે જ મૂકવાના છે તો આ બરાબર 180 હવે આ 90 અંશ વત્તા 30 અંશ આપણે બેનો સરવાળો કરીશું એટલે થશે 120 અંશ તો 120 અંશ વત્તા માપ ખૂણો R બરાબર 180 અંશ ત્યાર પછી આ માપ ખૂણો R નું માપ આપણે શોધવાનું છે માપ ખૂણો R છે એનું માપ આપણે શોધવાનું છે તો એને આપણે અહીંયા લઈએ માપ ખૂણો R અહીંયા આગળ તમને વત્તાની નિશાની આપેલી છે એટલે એને વત્તાની નિશાની આગળ મૂકવાની નથી ખાલી માપ ખૂણો R કરવાનો છે હવે ગણિતીય અંદર એવો નિયમ છે કે બરાબરની આવી નિશાની આપેલી હોય જ્યારે પણ બરાબરની આવી નિશાની આપેલી હોય એની આ બાજુ જે રકમ હોય એ વત્તા હોય
तो पहली बाजू बराबर ने पहली बाजू लई जायो होय तो ત્યારે ઓછા થાય। હવે અહીંયા તમને બરાબર ને આ બાજુ તમારે ઓછા ની સંખ્યા આપેલી હોય અને એક પહેલી બાજુ બરાબર ની પહેલી બાજુ ફેરવવાની હોય તો અહીંયા તમારી વત્તાની નિશાની થઈ જાય। એ ખાસ ધ્યાન રાખવાનું છે અને અહીંયા તમારે રકમ આપેલી છે અને અહીંયા સાથે ગુણાકાર સ્વરૂપે રકમ આપેલી હોય તો પહેલી બરાબર ની પહેલી બાજુ તમારે એ ભાગાકારમાં જોશે। આપણે આગળ દાખલા શીખતા જશું એમ તમને ખ્યાલ આવતો જશે। હવે અહીંયા માર્ક હાર બરાબર આ 180 અંશ ના 180 અંશ મૂકા। હવે અહીંયા બરાબર છે તો આ 120 ને બરાબર ની પહેલી બાજુ લઈ જાય છે। અહીંયા બરાબર આપેલા છે તો 180 ને આ 180 અંશ મૂકી દીધા। હવે આ 120 છે આ બરાબર ની પહેલી બાજુ લઈ જાય તો અહીંયા વત્તા છે। આપણે નિશાની કરી નથી પણ આગળ જે બતાવેલું છે હંમેશા વત્તાનું જોઈએ છે તો 120 અંશ અહીંયા ઓછા બરાબર ની પહેલી બાજુ લઈ ગયા એટલે ઓછા થઈ ગયા। હવે 120 અંશમાં 180 અંશમાંથી 120 અંશ બાદ કરો એટલે તમારા 60 અંશ આવશે। તો માપ ખૂણો r બરાબર 60 અંશ તો ત્રીજા ખૂણાનું માપ કેટલું થશે 60 અંશ। તો માપ ખૂણો r બરાબર કેટલું આવ્યું 60 અંશ। ત્રીજો ખૂણો કયો તો માપ ખૂણો r એટલે કે ત્રીજા ખૂણાનું માપ તમારું 60 અંશ આવી ગયું। એવી જ રીતે તમને એવું પૂછવામાં આવે કે ત્રિકોણના બે ખૂણાના માપ આપેલા છે માપ ખૂણો a બરાબર 90 અંશ માપ ખૂણો b બરાબર 30 અંશ તો માપ ખૂણો c બરાબર કેટલું થાય। તમને ક્યારેક એવું પણ આપી દે અને ક્યારેક અનુક્રમે પણ આપે તો પણ તમારો દાખલો તો આ રીતે જ કરવાનો રહેશે। હવે આપણે બીજો દાખલો જોઈએ કે ત્રિકોણના એક ખૂણાનું માપ 70 અંશ છે અને બાકીના બંને ખૂણાના માપનો માપ સરખા છે તો બંને ખૂણાનું માપ શોધો। તમને અહીંયા એક જ ખૂણાનું માપ આપેલું છે ત્રિકોણના એક ખૂણાનું માપ। આપણે ત્રિકોણને ધારવાનો છે હવે એ કયા ખૂણાનું માપ છે એ આપણે હમણાં ધારીએ એટલે ખબર પડી જશે। કોઈ પણ એક ખૂણાનું માપ આપેલું છે 70 અંશ બાકીના બે ખૂણા છે એના માપ સરખા છે। કેવા છે સરખા એટલે બંને ખૂણાના માપ સરખા આવશે પણ એ પાછા આપણે અલગ અલગ કરવાના છે। બંને ખૂણાના માપ સરખા છે તો એ બંને ખૂણાનું માપ કેટલું થાય છે એ આપણે શોધવાનું છે। તો ત્રિકોણના એક ખૂણાનું માપ તો સૌથી પહેલા આપણે ધારીએ કે ત્રિકોણ XYZ છે। આકૃતિ દોરવાની નથી ખાલી સમજવાનું ને નામકરણ કરવાનું છે। ધારો કે ત્રિકોણ XYZ છે તો અહીંયા પેલો કયો મૂળાક્ષર આવેલો છે તો કે X અંગ્રેજી મૂળાક્ષર કયો છે X તો આપણે X ને કોઈ એક ખૂણાનું માપ એટલે કે 70 અંશ ધારી લઈએ છીએ તો માટે માપ ખૂણો X બરાબર 70 અંશ માપ ખૂણો Y બરાબર માપ ખૂણો Z બરાબર કેટલા બે ખૂણાનું માપ શોધવાનું છે એટલે બંનેને સાથે કરીને આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું છે। હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણે બધાને ખબર છે કે 180 અંશ થાય છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ લઈ કો। હવે અહીંયા આપેલું છે ત્રણેય ખૂણાના માપનો સરવાળો એટલે આપણે ફરી વખત તમારે લખવું પડશે કે માપ ખૂણો X વત્તા માપ ખૂણો Y વત્તા માપ ખૂણો Z બરાબર 180 અંશ। હવે અહીંયા માપ ખૂણો X બરાબર કેટલા અંશ આપણે ધાર્યા તો કે 70 અંશ તો માપ ખૂણો X છે એની જગ્યાએ આપણે 70 અંશ લખીએ વત્તા માપ ખૂણો Y વત્તા માપ ખૂણો Z બરાબર 180 અંશ। અહીંયા બે સામે નીચે ઉપરથી નીચે ઉતારે એનું કારણ એ છે કે તમારે આ બે ખૂણાનું માપ શોધવાનું છે। હવે અહીંયા આપેલું છે 70 અંશ। હવે આપણે આગળ શીખી ગયા કે બરાબરની પહેલી બાજુ જાય તો એ વત્તા હોય તો ઓછા થાય છે અને ઓછા હોય તો બરાબરની પહેલી બાજુ જાય તો વત્તા થઈ જાય છે। હવે અહીંયા 70 અંશ ને છે આપણે એને બરાબરની પહેલી બાજુ લઈ જાવ તો સૌથી પહેલા માપ ખૂણો Y વત્તા માપ ખૂણો Z બે ખૂણાના માપ સરખા છે અને આપણે બંને ખૂણાના માપ શોધવાના છે તો અહીંયા એક ખૂણાનું માપ પહેલા આપણે લખીએ છીએ તો માપ ખૂણો Y લખ્યું છે હવે એની આગળ બે લખેલા છે તો તમને એવો વિચાર આવશે કે બે ક્યાંથી એવા તો આ બંને ખૂણાના માપ શોધવાના છે બંને ખૂણાના માપ સરખા છે અને બંને ખૂણાના માપ શોધવાના છે એટલા માટે અહીંયા બે લખેલા છે બે માપ ખૂણો Y બરાબર। હવે અહીંયા 180 અંશ છે એ આપણે લખી દીધા। હવે બરાબરની નિશાની અહીંયા છે એની પહેલા 70 અંશ તો 70 અંશ ને પછી લેવા છે તો અહીંયા વત્તાની નિશાની છે તો બરાબરની પહેલી બાજુ જશે તો તમારી ઓછા થઈ જશે તો 180 અંશ ઓછા 70 અંશ તો બે માપ ખૂણો Y બરાબર 180 માંથી 170 માં હલકારી 70 બાદ કરશો તો તમારા 110 અંશ આવશે। હવે અહીંયા તમને મેં એવું કીધું
કે જો અહીંયા એક પણ પ્રકારની ચિહ્ન કે નિશાની નથી તો માળખણો y છે એની આગળ બે આવેલા છે તો એ બે સાથે ગુણાયેલા છે એટલે ગુણાકારની ચિહ્ન સ્વરૂપે લેવાનું રહેશે કે 2 ગુણ્યા માળખણો y બરાબર 110 હવે બરાબરની પહેલી બાજુ લઈ જવું છે તો આ જે ગુણાકાર સ્વરૂપનું છે એને ભાગાકારમાં લઈ જવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપીશું અહીંયા એક પણ ચિહ્ન મૂકેલું નથી આગળ પણ ચિહ્ન નથી પણ આ 2 માળખણો y છે તો 2 સાથે ગુણાકાર સ્વરૂપે હોય છે એટલે આ ગુણાકાર સ્વરૂપે હોય ત્યારે બરાબરની પહેલી બાજુ જતું રહેશે ત્યારે ભાગાકારમાં જશે તો અહીંયા આપણે 2 કાઢીએ અને આપણે એને ભાગાકારમાં લઈએ તો માળખણો y બરાબર 110 અંશ અને આ 2 છે એને ભાગાકારમાં લઈએ એટલે કે છેદમાં નીચે લઈ જઈએ હવે 110 ભાગ્યા 2 આપણે સીધો ભાગ ઉડાડતા આવડે છે તો આપણે સીધો ઉડાડી દેવાનું છે કે 55 110 તમને એમ થશે કે દીદી આવો ઘડિયો ક્યાં શીખવાડ્યો છે પણ તમે એને 2 વડે ભાગાકાર કરો 110 ભાગ્યા 2 તો કે 2 5 10 11 માંથી 10 જાય 1 ભાગ્યા ઉપરથી આપણે શૂન્ય ઉતાર્યા 10 આવ્યા તો 2 5 10 તમારો આવી ગયો જવાબ 55 અંશ જ્યાં સુધી આપણે સીધો ભાગ ઉડાડતા આવડતો હોય ત્યાં સુધી આપણે ભાગાકાર કરવાનો નથી સીધો જ ભાગ ઉડાડવાનો છે અને સીધા ભાગ પડી જાય છે કે 110 ને 2 ભાગ પાડો તો કેટલા થાય તો 55 તો અહીંયા 110 ભાગ્યા 2 બરાબર 55 અંશ તો માપ ખૂણો y બરાબર 55 અંશ અને બાકીનો કયો છે તો માપ ખૂણો z બરાબર પણ 55 અંશ તો બંને ખૂણાના માપ કેવા છે સરખા છે કેવા છે સરખા તો 55 અંશ 55 અંશ આવે તો બંને ખૂણાનું માપ શોધીએ તો કેટલું થાય 55 અંશ તો તમને આ દાખલો પણ સેલો જ છે તો ખાસ આ દાખલાને વિડિયો ધ્યાનથી જોવાનો છે બે વખત જોવાનો ન સમજાય તો આના પછી તમને દાખલા આપવામાં આવશે તમારી જાતે દાખલા ગણવાના રહેશે આગળ દાખલામાં આપણે માપના આધારે એના ત્રીજા ખૂણાનું માપ બીજા ખૂણાનું માપ અથવા તો બંને ખૂણાના માપ આપણે શોધતા શીખીએ હવે તમને અહીંયા આપેલી છે આકૃતિ ફક્ત આકૃતિ આપેલી છે અને આકૃતિની અંદર માપ આપેલા છે એના આધારે એ આકૃતિ કયા પ્રકારની છે અને એમાં કયા ખૂણાનું માપ શોધવાનું છે ને એ આપણે જોવાનું છે આના પછી તમારે બે દાખલા એવા આવશે કે ફક્ત આકૃતિ આપવામાં આવશે અને એના આધારે તમારે માપ શોધવાના છે તો અહીંયા આકૃતિ તમને આપેલી છે આકૃતિ છે સૌથી પહેલા આપણે જોવાની છે એ કયા પ્રકારની આકૃતિ છે તો કે ત્રિકોણનો પ્રકાર કયો છે તો આપણે આગળ શીખી ગયા તો આ સીધું જે છે એ તમારો કયો પ્રકાર છે તો કે કાટકોણ કયો છે તો કે કાટકોણ કેમ કે અહીંયા તમને ખૂણાનું માપ આપેલું છે 90 અંશ એટલે આપણે ખબર છે કે કાટકોણ ત્રિકોણનું માપ હંમેશા 90 અંશ હોય તો અહીંયા આપેલો છે તમને સવાલ ત્રિકોણનો પ્રકાર કયો છે તો તમે આકૃતિ જુઓ એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે તો ત્રિકોણનો પ્રકાર કયો છે તો અહીંયા લખવાનું કાટકોણ ત્રિકોણ જો આપણે ત્રિકોણ અત્યારે ચલાવીએ છીએ તો ત્રિકોણ જ લખવાનું છે ખૂણો ચાલતો નથી આપણું ચેપ્ટર ચાલે છે ત્રિકોણ અને તમને અહીંયા માંગેલું છે ત્રિકોણનો પ્રકાર તો અહીંયા ખાલી કાટકોણ લખશો તો એ ખોટું પડશે તમારે કાટકોણ ત્રિકોણ એવો આખો શબ્દ લખવો પડશે ગુરુકોણ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ એવા આખો શબ્દ લખવા પડશે જો કાટકોણ લખશો તો એ તમારું ખૂણામાં જતું રહેશે એટલે કે ખૂણો ગણાય જશે એટલે કાટકોણ ખૂણો નથી કરવાનો આપણે કાટકોણ ત્રિકોણ છે કેમ કે આપણે ત્રિકોણમાં ચેપ્ટરમાં ચાલ્યું છે એટલે ત્રિકોણ જ લખવાનું રહેશે હવે માપ ખૂણો તમને અહીંયા આપેલું છે P Q અને R બે ખૂણાના માપ આપેલા છે P બરાબર એક પણ માપ નથી આપેલું આપણે માપ ખૂણો P એનું માપ શોધવાનું છે માપ ખૂણો Q બરાબર કેટલા આપેલા છે 90 માપ ખૂણો R બરાબર કેટલા આપેલા છે 50 આ તમને બે ખૂણાના માપ આપી દીધા છે માપ ખૂણો Q અને માપ ખૂણો R આપણે ત્રીજો ખૂણો છે એટલે કે માપ ખૂણો P એનો માપ શોધવાનો છે તો આપણે ત્રિકોણમાં આ તમને ખબર પડી ગઈ કે કાટકોણ ત્રિકોણ છે હવે જોઈએ તો માપ ખૂણો P બરાબર આપણે પહેલા અહીંયાથી જ ખૂણો શરૂ થાય એટલે આપણે પહેલા એને જ લખવાનું છે માપ ખૂણો P બરાબર કેટલું પ્રશ્નાર્થ કરવો પડશે કે આપણે એનું માપ શોધવાનું છે માપ ખૂણો Q બરાબર 90 અંશ માપ ખૂણો R બરાબર 50 અંશ આપણે ત્રણેય ખૂણાના માપનો સરવાળો ખબર જ છે કે 180 અંશ થાય છે
तो त्रिकोण ना त्रण खूणा ना माप नो सरवाळो लखी दीधो। हवे माप खूणो P वत्ता माप खूणो Q वत्ता माप खूणो R बराबर 180 अंश। माप खूणो P आपणे एम ना लखीशुं केम के एनुं माप आपणे शोधवानुं छे। माप खूणो Q बराबर आपणे अहींया लख्युं छे 90 अंश एटले अहींया 90 अंश लखीए। माप खूणो R बराबर 50 अंश तो अहींया 50 अंश लख्या बराबर 180 अंश। हवे माप खूणो P वत्ता 90 અને 50 નો સરવાળો કરો એટલે 140 અંશ થયા। તો આ બંનેનો સરવાળો 140 અંશ બરાબર 180 અંશ। હવે આગળ જોઈએ તો માપ ખૂણો P બરાબર આપણે શીખી ગયા કે બરાબર ની આ સાઈડ જવું હોય જમણી બાજુ કે ડાબી બાજુ તો વત્તા ઓછા જે હોય નિશાનીની વિરુદ્ધ થશે। તો માપ ખૂણો P બરાબર 180 અંશ બરાબર થી આપણે આ બાજુ લીધું છે તો અહીંયા વત્તા 140 અંશ છે ने बराबर ने पहली बाजू लें जे तो ओछा 140 अंश થાય। तो माप खूणो P बराबर 180 अंश ओछा 140 अंश। 180 अंश माथी 140 अंश बाद करता तमारो जवाब आवे छे 40 अंश। तो माप खूणो P बराबर तमारो 40 अंश થશે। અને અહીંયા આકૃતિ આપેલી છે તમને અહીંયા પ્રશ્ન પણ પૂછ્યો છે કે માપ ખૂણો P બરાબર કેટલું છે તો તમારે અહીંયા જવાબ લખવાનો છે 40 અંશ અને ત્યારબાદ તમારે આકૃતિમાં અહીંયા જવાબ દર્શાવવાનો છે 40 અંશ। આ ખૂણો દાખલો ગણાય જશે એટલે જે જવાબ આવશે એ જે ખૂણો ખાલી છે એ ખૂણા પર તમારે માપ લખવાનું રહેશે। આવા જ રીતે તમને ગુરુકોણ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણની આકૃતિ આપવામાં આવશે અને એ આકૃતિના આધારે તમારે આવી રીતેનો પ્રકાર લખવાનો છે અને આવો દાખલો ગણી અને ત્રીજા ખૂણાનું માપ શોધવાનું રહેશે। અસ્તુ।